Namo arahantanam, namo siddhanam, namo ayariyanam, namo uvajayanam, namo loye savvatahunam. आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रह ने 154वीं गाथाओ पर अपनी चर्चा प्रारंभ थाई छे। 153वीं गाथा सुधी में बे अधिकार ऊपर चर्चा थई। पहला अधिकार में आचार्य कुंदकुंद देवे छ द्रव्यनु विस्तार से वर्णन कर्यु। बीजा अधिकार में आचार्य कुंदकुंद देवे नव पदार्थनु विवेचन कर्यु। हवे 20 गाथाओं में कुंदकुंद आचार्य मोक्ष मार्ग प्रपंच सूचक चुलिकानु वर्णन करे छे। अनो अर्थ ए छे के जे मोक्ष मार्गनी आपने पहला चर्चा करी थी ने तमने बधाने याद पण छे के मोक्ष मार्ग शू छे के सम्यक दर्शन सम्यक ज्ञान अने सम्यक चारित्र आ त्रणेयनी एकतानु नाम मोक्ष मार्ग छे। जो के शरीर में अपने आ त्रण गुण घटित करिए छे। सम्यक दर्शन नु नाम छे साची श्रद्धा, सम्यक ज्ञान नु नाम छे साचू ज्ञान अने सम्यक चारित्र नु नाम छे साचू चारित्र। तो आ साची श्रद्धा, साचू ज्ञान अने साचू चारित्र ए त्रण जे आत्माना मुख्य गुणोनी पर्यायो छे के जेने आपणे शरीरमां घटित करीए। के आपणे एम कहीए ने के जो आ व्यक्तिनुं ज्ञान बहु वधारे छे तो ज्ञान क्यां छे आपणे तरत इशारो करीए अहींया एना मगजमां अहींया ऊपरना भाग पर के एनुं ज्ञान बहु वधारे छे। અને પછી કે શ્રદ્ધા એ તરત જ આપણે અહીંયા કે એના મને એ ભગવાનમાં બહુ શ્રદ્ધા છે। અને જ્યારે ચારિત્રની વાત કરીએ છે ત્યારે પગમાં ઘટિત કરીએ છે પગમાં, એટલે શ્રદ્ધાને ઉપર મધ્યમાં વચ્ચે જ્ઞાનને મગજમાં અને ચારિત્રને પગમાં આપણે ઘટિત કરીએ છે। સમજાણી વાત આ બોલ રાહુલ શું કીધું? હા જો આ બધા ધ્યાનથી સાંભળો ઉભો રહે હવે તો જો જ્ઞાનને ઘટિત કરીએ છીએ ઉપર મગજમાં, શ્રદ્ધાને ઘટિત કરીએ છીએ આપણા હૃદયમાં અહીંયા, અને ચારિત્રને ઘટિત કરીએ છીએ આપણે પગમાં કે એનું ચારિત્ર બહુ સારું છે। એટલે જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર હવે બરાબર આવડી ગયું ને? બોલો નેહલ શું કીધું? શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર અજ્ઞાનીઓ ક્યાં ક્યાં ઘટિત કરે છે? ખાલી શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર જ્ઞાન મગજમાં હા, તો પણ ખરેખર શું છે? ખરેખર એ છે કે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એ શરીરના ગુણો નથી, એ આત્માના ગુણો છે। અને એટલા માટે આત્મા આખા શરીરમાં બધે જ છે
તેથી આત્માના જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ આ બધા ગુણો આત્મામાં બધે જ છે. એટલે કે જ્ઞાન પણ આત્મામાં બધે છે, ખાલી અહીંયા નથી, જ્ઞાન અહીંયા પણ છે. આ કેમ કે અહીંયા આપણને કોઈ સુઈ લગાવે તો આપણને ખબર પડે છે કે સુઈ વાગી, તો જો ત્યાં જ્ઞાન ન હોય તો ખબર કેમ પડે. એટલે કે આત્મા આખા શરીરમાં બધે જ ફેલાયેલો છે અને શરીરમાં જ્યાં પણ આપણને જ્ઞાન કે ત્યાં સુખ દુઃખનું જ્યાં અજ્ઞાનીને વેદન થાય છે એ જ્ઞાન તે ભાગ ઉપર પણ રહેલું છે. એટલે કે ત્રણ ગુણની મુખ્યતાથી હવે વર્ણન પ્રારંભ થાય છે. મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, અને એમાં પણ ખાસ શબ્દનો પ્રયોગ કર્યો છે કે એ ત્રણેયની એકતા. શું કીધું? આ ત્રણેયની એકતા દેવાંગી. જો ગમે એનો વારો આવી જશે ધ્યાનથી સાંભળજો. શું કીધું? મોક્ષનો માર્ગ શું છે? ખાલી એમ નથી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એટલું નહીં, હમણાં કીધું ને એ ત્રણેયની એકતા, આ બોલવું ખાસ જરૂરી છે. બેસો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેયની એકતા. એટલે કે ખાલી કોઈની પાસે આંખ હોય, તમે વાર્તા સાંભળી હશે કે એક જંગલમાં આગ લાગી અને એ જંગલમાં એક આંધળી વ્યક્તિ અને એક લંગડી વ્યક્તિ એ બે ત્યાં હતા. હવે આંધળાને દેખાતું નથી અને લંગડાથી ચલાતું નથી ને આગ લાગી છે. લંગડો તો જઈ ન શકે પણ કે આંધળો તો જઈ શકે ને, પણ એને દેખાતું નથી કે કઈ બાજુ જવું, અને જેને દેખાય છે કે આ બાજુ જવા જેવું છે પણ એનાથી ચલાતું નથી. એટલે બંને એ મળીને એવું નક્કી કર્યું કે આંધળાએ લંગડાને કીધું કે કામ કર, તું મારા ખંભા ઉપર બેસી જા અને તું મને રસ્તો બતાવજે, કારણ કે તારાથી દેખાયતો છે ચલાતું નથી, તું મને રસ્તો બતાવજે કે સીધું જવાનું છે કે ડાબી બાજુ જવાનું છે કે જમણી બાજુ જવાનું છે, તું મને કહેજે. અને એ લંગડી વ્યક્તિ ત્યાં ખંભા ઉપર બેસે છે અને બંને એ કહે છે કે આ બાજુ વળ. હવે આ આંધળી વ્યક્તિ છે, દેખાતું નથી પણ ચલાય છે, એ ફટાફટ એવી રીતે ચાલે છે જેમ જેમ આ વ્યક્તિ બતાવે છે, અને બંને જંગલમાંથી બહાર નીકળે છે. આમાં કહેવાનું તાત્પર્ય એ છે કે બે જો એકલા એકલા હોત તો બેમાંથી એક પણ ન બચી શકે, પણ બંને જો ભેગા થઈ ગયા તો બંને બચી ગયા. તો આ રીતે એકલું એકલું જ્ઞાન કે એકલું દર્શન કે એકલું ચારિત્ર એ મોક્ષનો માર્ગ નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણેયની એકતાને મોક્ષનો માર્ગ કીધો છે. એટલે કે જો તમે ઘણા બધા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ઘણું બધું યાદ પણ કરી લીધું, એ યાદ કરી લીધું એટલે જ્ઞાન થઈ ગયું, પણ એકલા જ્ઞાનથી મોક્ષ માર્ગ નથી. શ્રીમદ રાજચંદ્રજીએ અને પંડિત ટોડરમલજીએ બંનેએ, શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, આ યાદ રાખજો પ્રશ્નોત્તરીવાળા, શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અને પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશક નામના શાસ્ત્રમાં આના ઉપર ખુલાસો કર્યો છે. શ્રીમદ રાજચંદ્રજી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બે શબ્દનો પ્રયોગ કર્યો, એક તો ક્રિયાજળ અને બીજા શુષ્ક જ્ઞાની. કયા કયા બોલો? વિપુલ, બહુ સરસ. ક્રિયાજ અહીંયા ભંડાર પછાડ પડ્યો છે ને અહીંયા, હ
हाँ खाली करो, क्रिया जड़ अने शुष्क ज्ञानी आ बे। क्रिया जड़ नो अर्थ शुं छे के एकली क्रिया 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 ज करता होय, ए बधा क्रिया जड़। एटले के भूख्या रहेवानुं, खावानुं नहीं, पण ए खावानुं नथी पण ए न खावानुं करीने पण पछी आखो दिवस शुं कर्युं के तपश्चर्या करी, पण तपश्चर्या करीने पण शुं कर्युं, એટલે કે જે ભાવો આપણે કરીએ છીએ ભાવો ઉપર જોર ન આપે અને એકલી ક્રિયા ઉપર જોર આપે, એના માટે હું તમને તમારા ઘણી વખત તપશ્ચર્યા ઉપર કહું છું કે આ જે કઈ પણ પ્રકારની જાગરણ 12 વાગ્યા સુધીનું ને જાગરણ આખી રાતનું, આ બધી ક્રિયાઓ થઈ, એ આખી રાતનું જાગરણ કર્યું પણ આખી રાત જાગીને પણ પિક્ચર જ જોયા, અને ખાસ કે આજે કયા કયા પિક્ચર મૂકવાના છે, કારણ કે આ જાગરણ છે, ડિશમાં આ મૂકવાના છે, ડિશમાં આ મૂકવાના છે, જાગરણ છે ને, એટલે તો જો ઊંઘી ગયા હોત તો ઊંઘમાં કેટલા બધા તો ભાવ નતા ભાવરાના કે આને મારી નાખો ને આમ કરો ને, પણ જાગીને પણ વધારે ભાવ ભાવ્યા, ઉલટા વધારે કર્મો બાંધ્યા। એટલે કુંદકુંદ આચાર્ય શ્રીમદ રાજચંદ્રજી પંડિત ટોડરમલજી એ બધા જ્ઞાનીઓનો એક જ આશય છે કે તમે જે તપશ્ચર્યા કરો છો, બહારની ક્રિયાઓ કરો છો, એ ક્રિયાની પાછળ તમારો ભાવ શું છે, તમને સમજણ કઈ છે કે નહીં, કે ખાલી આંધળી શ્રદ્ધા કે જેવું એ કરે છે એવું આપણે કરીએ, જેવું 12માં જ્ઞાનીઓએ કર્યું એવું આપણે કરીએ, એ આંધળી શ્રદ્ધા થઈ કહેવાય। એટલા માટે કે એના અંદર સુધી પહોંચો, આના માટે હું તમને ઘણી વાર બતાવું છું કે એક જ્ઞાની રસ્તા પરથી જઈ રહ્યા છે અને એ જ્ઞાનીએ જ્ઞાનીને જટા છે, વાળ વધારેલા છે, અથવા તો જ્ઞાની જઈ રહ્યા છે, બેમાંથી એક જ હશે કે જો કોઈ સાધુ સંત કહેવાતા હોય, કા તો હશે જટા વધારેલી, કા તો હશે ટકો, બેમાંથી એક, આપણે એ સિવાય તો કોઈને જ્ઞાની માનવા તૈયાર જ ન થઈએ, સમજાણી વાત, કે કોઈ કા તો ટકો ન કરે અથવા તો લાંબા લાંબા વાળ ન વધારે, જો બરાબર બાકી બધા જેવા વાળ જેના હોય એ જ્ઞાની કેવી રીતે હોય આપણને એમ લાગે। હવે જઈ રહ્યા છે કે જટા ઘણી લાંબી વધારી છે અને અંધારું છે, એમને અંધારામાં પોતાના હાથમાં એક દીવો રાખ્યો છે, દેખાય ને રસ્તામાં, એટલે એક દીવો રાખીને એક ગુરુ જઈ રહ્યા છે અને એક અજ્ઞાની એમની પાછળ પાછળ જાય છે, અને એને દેખાય છે, શું દેખાય છે, કે ગુરુએ જટા વધારી છે, વાળ બહુ લાંબા લાંબા વધારેલા છે એવું એને દેખાય છે, એટલે એ શું કરે છે કે લાવ હું પણ હવે લાંબા લાંબા વાળ વધારું, પણ ગુરુના હાથમાં દીવો છે, એ દીવો પાછળથી દેખાતો જ નથી પેલાને, એને ખાલી માથું દેખાય છે, માથાના વાળ દેખાય છે, કપડા દેખાય છે, આવું બધું દેખાય છે, પણ હાથમાં દીવો છે દેખાતો નથી। અને આનો અર્થ એ છે કે ગુરુના પાસે તો જ્ઞાનનો દીવો છે, આત્માની ઓળખાણનો દીવો છે, અને અજ્ઞાનીઓને આત્માની ઓળખાણનો દીવો દેખાતો નથી, અજ્ઞાનીઓને જ્ઞાનીઓના બહારના કપડા કે માથાના વાળ કે માથાનું મુંડન કે ચંપલ વગરની સ્થિતિ કે પછી હાથમાં એવી રીતે કપાળ ઉપરની ભભૂતિ કે ગળાની માળા કે કંઠી, આવું બધું ગુરુનું દેખાય, પણ એને એ ન દેખાય કે ગુરુની પાસે આત્મ જ્ઞાનનો પ્રગટેલો અંદરમાં દીવો છે, અને એટલા માટે તે આવા જીવોને શ્રીમદ રાજચંદ્રજીએ ક્રિયા જડ કહ્યા છે। એ કરવા તો માંગે છે કઈ કેવું કે જેવું ગુરુ કરે છે, પણ એમાં એનો પણ વાંક નથી, કારણ કે એને આગળનું દેખાતું જ નથી, એની પાસે એટલી તાકાત જ નથી કે આગળનું જઈને જોવે, આગળનું જઈને દેખાય પણ ક્યારે દેખાય, કે પોતે દીવો લઈને ચાલે
અને ફટાફટ પછી ગુરુની સાથે પાસે પહોંચી જાય તો ખબર પડે કે ગુરુની પાસે શું છે. એક વ્યક્તિ અંધારામાં આગળ આગળ જાય છે દીવો લઈને, તમને દેખાતું નથી અને તમે હાલો છો, ઠોકર ખાવ પડો છો, ત્યાં સુધી પહોંચી જ શકતા. જે વસ્તુ હાથમાં આગળ રાખી હોય એને દેખવા માટે તો આમ એનાથી આગળ જવું પડે કે નહીં, એની પાછળ રહીએ તો કેવી રીતે ખબર પડે. હવે એની આગળ જવા માટે ચાલવું પડે બરાબર, પણ દેખાતું નથી કારણ કે દીવો નથી. એટલા માટે ગુરુનું સાચું સ્વરૂપ એને જ ખબર હોય છે જેણે પોતાને આત્માને પોતાના આત્માને જેણે ઓળખ્યો છે, એવા જીવને તે ગુરુનું સ્વરૂપ ખબર છે. એના પહેલા તો ગુરુનું સ્વરૂપ ખાલી નામથી કીધું હોય, ઘરમાં ફોટા લગાડેલા હોય ભગવાનના, ગુરુના ફોટા લગાડ્યા હોય, પણ કે એને શ્રદ્ધા ન કહેવાય. શ્રદ્ધા એટલી સસ્તી થોડી છે કે તમને ગુરુની શ્રદ્ધા થઈ ગઈ. અરે વધારે વધારે તમે તમારા ઘરમાં નામે કોતરાવી નાખ્યું, પણ એક નામ કોતરાવી નાખવું ગુરુનું, અથવા તો કોઈ પોતાના હાથમાં એવી રીતે નામ કોતરાવી નાખ્યું. બોલા નતા પેલા જમાનામાં કરતા, હાથમાં જે કરતા એ શું કે એને શું કે દિવાળી દાદી ત્રાજવા પડે ને, ત્રાજવા, હા એ ત્રાજવા પડાવતા રતન માતાજીના હાથમાં હતા. પેલાના જમાનામાં જો આ છે કાશીબેન ના હાથમાં એ છે ત્રાજવા પડાવતા એવા, અને ત્રાજવામાં તો ખાલી ડિઝાઇન કરે, પેલા તો એવી રીતે પણ કરતા કોઈ નામ લખતા ત્રાજવામાં, ભગવાનના નામ રામ ને એવું બધું લખતા, રામ કરતા કોઈ ઓમ કરતા, કોઈ પોતાના વરનું નામ લખી નાખતા, એવું કરતા કેટલાય. ત્રાજવા પડાવે, હવે રામ 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 લખ્યું હોય, હવે રામ લખ્યું તો હોય હાથમાં, પણ જે હાથમાં રામ લખ્યું હોય એ હાથથી જયારે પાપ થતા હોય તો એને દેખાતા જ ન હોય કે આ પાપ થઈ રહ્યા છે. એ વખતે તો આ રામ એક બાજુ જતા રહ્યા હોય. એટલે કહે છે કે તમે આ 12માં નામ ભલે કોતરાવી નાખ્યા કે લોહી પણ કેટલું નીકળે, એમાં દુખે બળે કેટલાય દિવસ સુધી તો બધું કર્યું કે આવી રીતે ત્રાજવા પડાવી દીધા, પણ અંદરમાં રામ દેખાણા તો નહીં, કારણ કે રામ ખાલી ત્રાજવા પડાવવાથી નથી મળી જતા. એના માટે અંદરની સમજણ જોઈએ. એટલા માટે કૃપાળુ દેવે જ્ઞાન શબ્દનો પ્રયોગ નહીં કર્યો, સમજણ શબ્દનો પ્રયોગ કર્યો. સમજણ એટલે પહેલી ગાથામાં આત્મસિદ્ધિ શાસ્ત્રની કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એમને કીધું કે જે સ્વરૂપ જાણ્યા વિના નહીં સમજ્યા વિના. જાણવાનું નામ તો નોલેજ છે, સમજવાનું નામ અંડરસ્ટેન્ડિંગ. નોલેજ પ્લસ બિલીફ ઇઝ કોલ્ડ અંડરસ્ટેન્ડિંગ. બે વસ્તુ ભેગી થઈ ને, કે જ્ઞાન અને શ્રદ્ધા. શું કીધું શોભના, જો ઉભી થાજો, જ્ઞાન અને શ્રદ્ધા મળે તો સમજણ થાય. સમજણ ક્યારે થાય, શું મળે તો? જ્ઞાન. અને આપણી પાસે શું છે, ખાલી એકલું જ્ઞાન. શ્રદ્ધા છે, છે ભગવાનમાં માનો છો? ખાલી આ કેવા પૂરતું છે કે ભગવાનમાં શ્રદ્ધા છે, ગુરુમાં શ્રદ્ધા છે, પણ એકાદ વાર જીવનમાં કઈ થાય ને કે બસ ખબર છે કે આ શરીર મારું નથી, આ શરીર મારું નથી, આ શરીર મારું નથી, આ શરીરને લઈ જવું એ લઈ જાય, ખાઈ જવું એ ખાઈ જાય, આ શરીર તો ક્યાં મારું છે, પણ હમણાં ખબર પડે 101 તાવ આવી ગયો, તાવ આવ્યો છે, ઓ બાપા, ઓય માડી ઓય માડી, ત્યારે કેવું થઈ જાય? એ ક્યાંય કેવું બધું પેલા બોલતા હતા. તો એ જ તે કે માણસે જીવનમાં જો દુખી ન થવું હોય તો એને શું કરવાનું ખબર છે? એક જગ્યાએ લખ્યું છે, એક મહાન દાર્શનિક થયા, એમણે લખ્યું કે તમારે જો દુખી ન થવું હોય તો ગુરુના ઉપદેશને માનજો એમ નહીં, તમારે દુખી ન થવું હોય તો તમારો ઉપદેશ માનજો. કેવો? તમારો જ ઉપદેશ. કેમ આપણો ઉપદેશ? તો કહે છે કે તમારો ઉપદેશ માનજો, એટલે તમે જ્યારે બીજાને કોઈને ઉપદેશ આપતા હતા ને તકલીફ થતી ત્યારે બીજાને, એ જ ઉપદેશ તમારા કામમાં આવશે.
સમજાણી વાત આ? એટલે કે તમારા ઘરમાં કોઈનું મરણ થયું, તમે દુઃખી થઈ રહ્યા છો, તો તમારો જ ઉપદેશ યાદ કરો કે બીજાના ઘરમાં મરણ થયું ત્યારે તમે ત્યાં શું શું બોલતા હતા? હશે ભાઈ, જો જે થવાનું હોય એ તો થાય. તો આ બધો ઉપદેશ તમે બીજાને આપતા હતા એ હવે તમારા માટેનો છે, તમારો જ ઉપદેશ તમને કામમાં આવે છે. આવ્યું છે એ તો બધાએ જવાનું જ છે, આવું બધું બોલતા હતા કે નહીં? તો હવે તમારા ઘરમાં મરણ થયું ત્યારે આવું યાદ કેમ નથી આવતું? એટલે કે છે, પોતાનો આપેલો ઉપદેશ એટલો જ જો ખાલી પોતાને યાદ રહી જાય તો ગુરુના ઉપદેશને પણ યાદ કરવાની જરૂર ન પડે. અને આપણે ભારત દેશમાં બધું હમણાં મોંઘવારી વધી છે, બધું બહુ મોંઘું મોંઘું થઈ ગયું છે, પણ એક વસ્તુ છે જે અત્યારે પણ ભારત દેશમાં મફતમાં મળે છે આખા ભારતમાં, અને આખી દુનિયામાં સૌથી વધારે વધારે ભારતમાં મળે છે મફતમાં. શું છે ખબર છે? સલાહ. વચ્ચે ખાલી મને થોડુંક માથું દુખતું હતું તો 30 જણા મને મળ્યા, તો 30 પ્રકારના ઉપચાર બતાવ્યા. એકે માથામાં આમ લગાડો ને, એકે તમે આમ કરો ને, એકે આમ કરો ને. સલાહ આપવા વાળા મળશે કે એ જે સલાહ આપે છે એ સલાહ પોતાના ઉપર લાગુ પડે, પણ પોતાની વખતે તો યાદ આવતું જ નથી. તો અહીંયા કુનકુંદાચાર્ય કહે છે કે તમે ગુરુના ઉપદેશને સાચી રીતે ત્યારે અપનાવ્યો કહેવાય કે જ્યારે બે વસ્તુને તમે પકડો, એક તો જ્ઞાનને પણ અને બીજું ક્રિયા. એટલે શુષ્ક જ્ઞાની એને કહ્યા કે જે એકલા જ્ઞાનને પકડે, એકલું જ્ઞાન, અને ક્રિયાજળ એને કહ્યા કે જે એકલી બહારની ક્રિયા કરે છે. એકલું જ્ઞાન એટલે કે બધું બોલી જવું, રટી લેવું, કે જો મને અત્યારે કોઈ પણ શાસ્ત્રની કોઈ પણ ગાથા બોલો ફટાફટ હું બોલવા માંડું, કોઈ પણ શ્લોક બોલો તમે મને નંબર બોલો કે આ શાસ્ત્રના આ શ્લોકનો નંબર બોલો, એ ફટાફટ બોલી ગયા, એ ફટાફટ બોલી ગયા. પણ આ વસ્તુ અત્યારે છે અહીંથી આમ કરીને આમ પડી ગઈ, કે છોકરાએ આમ કરી હાથ લગાડીને તોડી નાખી, તો જે શાસ્ત્રના શ્લોક મને યાદ છે, પણ આ વસ્તુ જ્યારે ફૂટે ત્યારે એ વસ્તુ એ વાત યાદ આવી કે નહીં? કે છે કે તમને કેટલા શ્લોક યાદ છે મહત્વનું નહોતું, પણ આ જ્યારે વસ્તુ અહીંથી પડીને ફૂટી ત્યારે તમને કેટલું યાદ રહ્યું કે ભાઈ જો આ વસ્તુનો ફૂટવાનો કાળ પાકી ગયો તો. આ વાત તમને યાદ રહી, એ યાદ રહેવું એટલી જાગૃતિ રહેવી, એટલો ભાવ, એટલી જાગૃતિ રહે તો ક્રોધનો ભાવ ઓટોમેટિક આવે જ નહીં કે આનો કાળ પાકી ગયો તો. કે દરેક સ્થિતિમાં જો આપણે આટલા રૂપે લઈએ આનો કાળ પાકી ગયો તો, આનો કાળ તો સહજ રૂપે જેમ છે તેમ એનો શિકાર થઈ જાય. પણ કેમ આ મારું હતું, તમે કેમ તોડ્યું, હાથ કેમ લગાડ્યો, તારાથી હાથ લગાડાય કેમ ને? આમાં ખાલી ક્રોધનો ભાવ નથી, આ મારી પાસે છે ને આના કારણે હું મહાન છું એવો અહંકારનો પણ ભાવ છે. એ અહંકારના ભાવના કારણે તો હાથ જોડતા માણસને સંકોચ થાય છે, હાથ જોડવામાં જોડી ન શકે, કારણ કેમ લાગે હું કંઈક નીચો પડી જઈશ તો. એટલા માટે કુંદકુંદાચાર્ય કહે છે કે કશાય ભાવોને પાતળા પાડવા માટે, એને જડ મૂળથી દૂર કરવા માટે આ ક્રિયા અને જ્ઞાન બંનેનો સમન્વય જોઈએ. મેં તમને ગઈકાલ વાત કરી કે આટલા આટલા છૂટાછેડા થાય છે, એ છૂટાછેડાનું મૂળ કારણ અત્યારે સૌથી વધારે વધારે મૂળ કારણ શું ખબર છૂટાછેડાનું? અભિમાન. કારણ કે કોઈ ઢીલું છોડવા તૈયાર નહીં, કઈ પણ થાય હાલ આવી જા, બે જા, તું બે જા, હાલ આવી જા, બે જા. માફી માંગવા તૈયાર ના થાય, કારણ કે માફી માંગે તો ત્યાં ઝૂકવું પડે, હાથ જોડવા પડે, અને જોડવા કોઈ તૈયાર નથી. અત્યાર સુધી જેટલા પણ આવા પ્રસંગો બન્યા છે ને એ અહંકારના કારણે જ છે. એ સમયે આપણો મગજ એટલો પારો ચડેલો હોય, પાછળથી ઘણો પસ્તાવો થાય,
એ ટાઈમે ખબર ન પડે આ અહંકાર જ એવો છે. એક જગ્યાએ સભા ભરાણી હતી, એમાં એક નેતાને બોલાવ્યા, બહુ મોટા પ્રતિષ્ઠિત નેતા હતા. એમને કીધું કે ચલો એક બહુ સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે અને કાર્યક્રમમાં તમારે આવવાનું છે. તો આવ્યા, આવીને જોયું આમ તો 1000 જેટલી ખુરશી પડી હતી. તો જેમણે બોલાવ્યા હતા એમણે કીધું કે આવો સાહેબ, આવો બેસો બેસો. તો કે ક્યાં બેસું, ક્યાં બેસું કે? તો કે આ ખુરશી પડી જોયું ને. તો કે હું આ બધા ની આરે બેહું, આ બધા લોકો ની આરે મને કોઈ ખાસ માન નહીં આપો, આમ અભિમાન મને માન નહીં આપો. તો કે ક્યાં બેહાડીએ તમને? તો કે સ્ટેજ ઉપર બેહાડો, ઉપર સ્ટેજ બનાવ્યું ને કે સ્ટેજ ઉપર બેહાડો. પણ કે સ્ટેજ ઉપર હું બેહાડે? અત્યારે પ્રોગ્રામ છે, તમને ખબર છે કે નાટક રાખ્યું છે કે નાટકનો પ્રોગ્રામ છે. નાટક તો હેઠેથી જોવાનું હોય કે સ્ટેજ ઉપર જોવાનું હોય? સ્ટેજ ઉપર તો નાટક કરવા વાળા બેહે ને, ત્યાં નાટક કરવા વાળા ઉભા રહે. કે ના મને સ્ટેજ ઉપર જ બેહાડો. એ સ્ટેજ ઉપર ખૂણામાં આવી રીતે એક ખુરશી નાખી દીધી. હવે એમની ખુરશી નાખી, એમની જેવા બીજા કેટલાય હતા, પાછા 3-4 જણા એવા નેતા જ હતા, એ આવ્યા હતા. પછી આમને એમ છે કે આ એક ને બેહાડ્યા છે, 3-4 ખુરશી બાજુ મૂકી દો. 3-4 ખુરશી બાજુ ત્યાં મૂકી દીધી અને બાકી બધાને કીધું હાલો તમે ઉપર આવી જાઓ. નાટક પૂરું થયું ને ભાઈનું, તો નેતાનું મોઢું એટલું બગડેલું. આજ પછી મને ક્યારે બોલાવતા નહીં કે શું થયું, પણ કે શું તમે મારું અપમાન કરવા બોલાવો? કે ક્યાં અપમાન કર્યું? તમે કહેતા કે નીચે નહીં, મારું મારી ખુરશી ઉપર રાખજો. તમે ઉપર ખુરશી રાખી, સ્ટેજ ઉપર રાખી, તમને આટલું માન આપ્યું કે બધું બરાબર, કે મારી ખુરશી તમે સ્ટેજ ઉપર રાખી. પણ હારે હારે પાછા પેલા 4 જણાને સ્ટેજ ઉપર હું કામ બેહાડ્યા? કે એકલો મને બેહાડવાનો હતો એમ. હવે આટલું માન મળતું હોય ને તોય કઈક હજી, કે દુનિયામાં સૌથી મોટા મોટો હું. એટલા માટે કહે છે કે પહેલા તે તમે નશો છો ને, હાથ જોડતા તમને શરમ ન આવી જોઈએ. કે જોડી દો હાથ, સંકોચ ન થાય. અને આ વાત કૃપાળુદેવ કહે છે કે જો જ્ઞાનની સાથે 12મા ક્રિયામાં પલટો આવે તો કે નિશ્ચિત રૂપે જીવ મોક્ષના માર્ગમાં લાગે. અહીંયા જો હવે શું કહે છે કે જીવનો જે સ્વભાવ છે એ જ્ઞાન ને દર્શન છે. જાણવું અને દેખવું એનો સ્વભાવ છે, પણ આપણે આપણો સ્વભાવ ઓળખતા નથી. આપણે કેટલા કેટલા ભવના સંસ્કારો લઈને આવ્યા, એટલે શરીરમાં જે રીતે શરીરમાં પલટાવ આવે, શરીર જેવું મળ્યું એવા પ્રકારે તે આત્માની માન્યતા એવી થઈ જાય. અંદર આત્મા હોય ને એ વિચારતો હોય, જો ત્યાં છોકરીના અંદર આત્માનો જન્મ થયો આ છોકરીના શરીરમાં, તરત જ હું જવાની હતી, હું બોલવાની હતી, હું ખાવાની છું, હું ચાલવાની છું. આમ તમે કોઈ દિવસ એવું બોલો હું જવાનો છું એવું બોલો તું, હું ખાવાનો છું? છોકરી એવું કોઈ દી બોલે? કેમ? કારણ કે અંદર જેવું શરીર મળ્યું હોય ને આત્માને એવા જ પ્રકારના વિચાર આવે, એમ લાગે આ શરીર જ હું છે. છોકરીનું શરીર હું છોકરી, અને છોકરાને એમ તમને એમ લાગે હું ખાવાની છું, હું પીવાની છું, એવું ન લાગે. કારણ કે શરીર છોકરાનું હોય તો આત્મા અંદરમાં એવો જ વિચાર કરતો હોય કે હું છોકરો છું. એટલે આત્મા જે શરીરમાં જાય ત્યાં એવી રીતે વિચાર કરે. હવે અહીંથી છોકરાના શરીરમાંથી છોકરીના શરીરમાં જન્મ થઈ જાય તો પછી ત્યાં માનવાનું બદલાઈ જાય, ત્યાં એમ માને કે હું છોકરી જ છું. છોકરીના શરીરમાંથી નીકળે પછી છોકરાના શરીરમાં જાય તો ત્યાં માન્યતા બદલાઈ જાય. એટલે કે જે શરીરમાં જાય એ શરીરમાં એને શરીર જ દેખાય છે, એને પોતાનો સ્વભાવ દેખાતો નથી. આ સ્વભાવની નજીક જઈને ઓળખાણ કરવાની વાત છે. જો આપણે પદાર્થને સંયોગોની દ્રષ્ટિએ દેખીએ છીએ, પ્રશ્નોત્તરીમાં બે વાત પૂછી પછી યાદ રાખજો બધું, જે પ્રશ્નોત્તરી બોલવું એ તો પછી પૂછવાનું જ છે. આપણે વસ્તુને સંયોગની દ્રષ્ટિએ દેખીએ છીએ અને જ્ઞાની વસ્તુને
સ્વભાવની દ્રષ્ટિએ દેખે છે, સંયોગ અને સ્વભાવ. આનો અર્થ ખબર પડી? સંયોગ અને સ્વભાવનો અર્થ એ છે કે જો અહીંયા આ છે, આ ગોળ છે અહીંયા, અને અહીંયા લીંબુ છે, ધ્યાનથી સમજજો પછી પૂછીશ. આ લીંબુ છે અને આ ગોળ છે. હવે લીંબુ એ આ બાજુ આમ લાગ્યા, નજીક 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 આવે છે, તો એ જે લીંબુ નજીક આવે છે એવું આપણને દેખાય છે. આ જે માન્યતા છે ને, આ દેખવું કે નજીક આવી રહ્યું છે, એને કહેવાય સંયોગથી દેખ્યું. પણ આ લીંબુ ગોળની નજીક આવતું હોય તો લીંબુ એ ખાટામાંથી મીઠું થઈ જાય, ગળ્યું થઈ જાય. અહીંયા ગોળ પડ્યો અને આગેથી લીંબુ આવતું હોય ગોળની બાજુમાં, તો એ ખાટામાંથી ગળ્યું થાય કે ન થાય? કેતન, હા જો મને ખાટો કરે એમ છે. ઉપલો માર છે ને, હા. તારા ઘરમાં ગોળ ડબ્બામાં પડ્યો હોય અને મમ્મી બજારમાંથી લીંબુ લાવતા હોય થેલીમાં, તો થોડું થોડુંક લીંબુ લઈને ઘર બાજુ આવતા હોય, તો લીંબુ પછી ખાટામાંથી ગળ્યું થઈ જાય, થાય કે ન થાય? બોલો અંકિત, થાય ન થાય? જો સમજાયું ને, એનો સ્વભાવ ન છોડે. એ ખાટું હોય તો ખાટું જ રહે, એ ગમે એટલું એ ગોળની બાજુમાં લાવીને રાખી દીધું હોય તો પણ ખાટામાંથી ગળ્યું ન થાય, એનો સ્વભાવ છે. એવી રીતે આત્માનો સ્વભાવ છે જ્ઞાન. આત્મા અહીંયા છે. હવે સામેથી 1 કરોડ રૂપિયા કોઈ લઈને આવે છે મને આપવા માટે, તો 1 કરોડ રૂપિયા જે આવી રહ્યા છે એ મારા આત્મામાં મળી જવાના છે કે, કારણ કે એ જડ જડ છે, એ જડમાંથી ચેતન થઈ જતા નથી. શું કીધું નકુલ, એ શું નામ? જયપાલ નકુલ ને, બોલો શું કીધું છેલ્લે? થઈ જતા કોણ? કોણ? કોને આવડે છે છોકરાઓમાં? હમણાં જેને આવડે ઉભા થાવ, બોલ. અજય ને, અજય અજય, ઉભા જીરો થોડી કરો, તમે બધા થોડા થાકી ગયા છો ને બે બે. હમણાં મેં કીધું ને આમ સામેથી આવતું હોય એ આમ ન થઈ જાય. બોલો દીપાલીબેન, આવી ગયો ને વારો આજે? બોલો દક્ષાબેન, બાજુ બે હોય સજા. પ્રિયંકાબેન, બે પ્રિયંકાબેન ઉભા થઈ જાઓ, પેલા નાના ને પછી મોટા. દાખલા તરીકે એ શું નથી થઈ જતા? બહુ સરસ, બોલો શું કીધું? હા એ જ છે ને, તો એ બોલી એટલું તો આવડે છે કે નહીં? બોલો, એટલે બીજા બધાને આવડી જાય ને પાછું બે વાર સાંભળે તો. સાંભળજો, હા, પૈસા આત્મામાં મળી જતા નથી. કેમ? હા, પૈસા જડ છે, આત્મા ચેતન છે. જડ ચેતનમાં ભળી જાય નહીં. બોલો
ખબર નથી પડતી. બે ભેગા મળીને બોલો, થોડોક ઊંચો અવાજ આવે તો. હા, કેમ? બીજી કઈ કઈ વસ્તુ આત્મામાં મળતી નથી? બે ચાર વસ્તુના નામ લ્યો. બીજું શું આત્મામાં મળતું નથી? દુનિયામાં એવું શું છે જે આત્મામાં મળતું નથી? દાખલા તરીકે, દાખલા તરીકે જો ગીતા બોલશે, હા બોલો ને. દાખલા તરીકે લેપટોપ, જો દાખલા તરીકે મોબાઈલ, ખુરશી, બે જાઓ બધા. હવે ખુરશી તમારા માટે જો અમે પડી, જો બહુ સરસ. આ મોબાઈલ, લેપટોપ, ખુરશી, પૈસા, ગાડી, ઘર, આ બધી વસ્તુઓ તમે જયારે ઘરે જઈને જોશો ને ત્યારે તમને યાદ આવશે. એક વાર તો યાદ આવશે, એ યાદ આવશે કે જો ભાઈ આ વસ્તુ છે એ આત્મામાં મળી જવાની નથી. આપણે કોઈ વસ્તુની બાજુમાં હોઈએ એટલે વસ્તુ આત્માની થઈ જતી નથી. આ ઉમરાળા કોનું છે? આપણું છે. આપણું ઉમરાળા હોય તો પછી આપણે ઉમરાળામાં રહીએ એટલે આપણું, અહીંયા ઉમરાળા બેઠા એટલે આપણું, અહીંથી ભાવનગર જઈએ તો પછી ભાવનગર આપણું, અમદાવાદ જઈએ તો અમદાવાદ આપણું, અને જો પ્રિયંકા બોલી અમેરિકા જઈએ તો અમેરિકા આપણું. બરાબર ને? ખરેખર આવું આપણું થયેલું નથી. આ યાદ રહી આપણને કે જે જગ્યા ઉપર આપણે રહેતા હોઈએ કોઈ જગ્યા આજ સુધી આપણી થઈ નથી. એટલા માટે કોઈ પણ વસ્તુના કારણે શું નહીં કરવાનું? મળતો આડા ત્રણ ફૂટ જગ્યા રોકીને ચાલવાનું નહીં. આવું કોને કીધું છે? હા, ધર્મેન્દ્રભાઈ કીધું છે. તકલીફ પડે ને હાડા ત્રણ ફૂટ જગ્યા રોકો. આપણે તો ચલો ચાલી જાય ગાડી વગરના, એમને ગાડી લઈને જવું તો જગ્યા જોઈએ ને પાછી. એટલે હાડા ત્રણ ફૂટ જગ્યા રોકીને ચાલવાનું નહીં. અને હું તો ખબર પડી ને આમ આમ. બાધણ થઈ જાય કેટલા એવી આવતા હોય. હા તો ભાઈ આવી જાત. એટલે એ બધામાં આપણો કહેવાનો મતલબ એ છે કે ક્યાંય પણ સબસે બડી ચૂપ, કામ પૂરતું બોલવાનું, વગર કારણે બોલવાનું નહીં. જેટલી જરૂર હોય એટલું, કે ફોન તમે કરો તો ફોન કરતી વખતે કેટલું ધ્યાન રાખો કે ભાઈ જલ્દી કામની વાત કરો અને તરત ફટાફટ ફોન મૂકી દો. ત્યાં બિલ આવતું હોય ને એટલે, એવી રીતે બિલ ન આવતું હોય તોય તે કામ પૂરતી વાત કરવાની, વધારે બોલવાનું નહીં. એ વાણીની પણ કિંમત કરવાની કે આપણે પણ વગર કારણે જેટલું બોલીએ પછી એની કદર ન થાય. કોઈ માણસ બહુ બોલ બોલ કરતું હોય ને પછી એની કદર નહીં કે આ તો ભાઈ બોલ બોલ કરે છે, આના આદત જ છે. તમે જો કામ પૂરતું બોલો તો સમાજમાં પણ તમારું એમ કહેવાય કે જો આ વ્યક્તિ જે છે પાણી અને વાણી એને ગાળીને વાપરો, એ મુનિ બીજા પાણી અને વાણી એ બેને કેવી રીતે વાપરવાની? ગાળી ને, ગાળી ને, ગાળી ને પાણી અને વાણી એ ગાળીને વાપરવાની. એટલે કેવી રીતે? કે બોલતી વખતે જેમ કચરો હોય ને, કચરો બધો ઉપર ગળાઈ જાય ને, ઉપર રહી જાય અને ચોખ્ખું ચોખ્ખું એવી રીતે, એટલે કે બોલતી વખતે પણ ખરાબ બહાર ન નીકળે એ બધું ધ્યાન રાખવાનું. સમજાણું? હવે ગાળા ગાળી નથી કરતા ને, જય જીનેન્દ્ર ઉપર આવી ગયા ને બધા. આજે તમારું પેપર તૈયાર થઈ ગયું છે, યાદ કરવાનું રેકોર્ડિંગ. હવે બધા લાગી જાજો બરાબર. તો અહીંયા
54મી ગાથામાં મોક્ષ માર્ગનું વર્ણન કરતા કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. એકલાથી કોઈ એકથી કામ થતું નથી. આના માટે હવે જે લખવું છે તમે કહો તો લખી લઈએ. આજે લખી લો, આજે આજે લખી લો તો પછી એક ગાથા લઈ લઈએ. ચલો, તમારા બધા માટે પેડ મંગાવ્યા છો, હવે આવતી વખતે આવી જશે. પછી આ ચોપડી નીચે નહીં રાખવાની, ધરમનું છે ને એટલે. અને થોડા વખતમાં તમારે બેસવા માટે છે ને આગળ એવી રીતે એક નીચે બેન્ચ હોય ને, બેન્ચ બેસવાની, જેમ તમારા ટેબલ ઉપર કેમ હોય છે, ખુરશી ઉપર, ખુરશી ઉપર નહીં નીચે નીચે, પણ એવી રીતે આગળ લાકડાનું, એટલે તમારે એની ઉપર રાખીને એમાં જ લખી લેવાનું. આપણે છે ને એક સુથારને કહી દઈએ અને તમારા માટે આગળ બનાવી દઈએ, એટલે તમારે બેસવાનું પણ સહેલું પડે, થોડી થોડી જગ્યા પડે એકબીજા વચ્ચે રહે, એટલે તમારે થોડીક શાંતિ રહે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને સમ્યક ચારિત્ર આ ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ કહે છે. શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની, ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની નું વર્ણન કર્યું છે. પંડિત ટોડરમલજી, પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં નિશ્ચયાભાસી અને વ્યવહારાભાસી, નિશ્ચયાભાસી અને વ્યવહારાભાસી નું સ્વરૂપ બતાવતા
કહ્યું છે કે અજ્ઞાની ધર્મનું એક જ પડખું પકડે છે ધર્મનું એક જ પડખું પકડે છે તે સિક્કાની એક જ બાજુને દેખે છે જ્ઞાની વિશાળ દ્રષ્ટિએ જગતના સ્વરૂપને સમસ્ત દ્રષ્ટિએ દેખે છે જ્ઞાન દર્શન સ્વભાવી આત્મામાં લીન થવું તેજ ખરું ચારિત્ર છે આત્મા સ્વભાવથી જ્ઞાન દર્શન અને ચારિત્રથી ભરપૂર છે જ્ઞાની વસ્તુને સ્વભાવની દ્રષ્ટિએ દેખે છે અજ્ઞાની વસ્તુને સંયોગોની દ્રષ્ટિએ દેખે છે
આ રીતે આ ગાથામાં મોક્ષ માર્ગનું વર્ણન કર્યું છે. અહીંયા 154મી ગાથા થઈ, 155મી ગાથા હવે આવતીકાલે લઈશું.